गज़ल लगती रहूं बेवात पर, हूँ गज़ल लगती रहूं बेवात पर, एक तारा पर बिजी वरसाद पर। क्या बात, एक तारा पर बिजी वरसाद पर। हूँ अरीसो थई जरा ऊभी रही, हूँ अरीसो थई जरा ऊभी रही, पत्थरो आवी गया छे जात पर। वाह 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 वाह, धन्यवाद। पत्थरो आवी गया छे जात पर। हूँ अरीसो थई जरा ऊभी रही, पत्थरो आवी गया छे जात पर। तो आ शेर जेमणे सर्जो छे ए प्रतिभा, नवी प्रतिभा, नवो अवाज, नवो स्वर, एटले रिंकू राठौड। छेल्ला दायकामां કેટલાક પ્રતિભા સંપન્ન સ્ત્રી સ્વરો આપણને સાહિત્ય ક્ષેત્રે મળ્યા, એમાં એક નામ રિંકુ રાઠોડનું પણ ઉમેરવું પડે। રમેશ પારેખે 6 અક્ષરનું નામ એવું પુસ્તક ગુજરાતી ભાષાને અર્પણ કર્યું, તો રિંકુબેન અક્ષર 5.5 એ પુસ્તક લઈને ગુજરાતી સાહિત્ય સમક્ષ ઉપસ્થિત થયા છે। મૂળ શિક્ષણના જીવ અને સાહિત્ય સમાંતરે ચાલે બહુ સ્વાભાવિક છે, પણ શિક્ષણ અને સાહિત્ય બંને ક્ષેત્રે ઘણા બધા એવોર્ડ્સથી એમને નવાજવામાં આવ્યા છે, પણ એ ગૌણ બાબત છે। એમનું સર્જન એ જે ક્ષેત્રમાંથી આવે છે, જે વિસ્તારમાંથી આવે છે, ત્યાં લગભગ અલ્પ વિકસિત અથવા તો અર્ધ વિકસિત વિસ્તાર છે, અને એમાં લખવું, એમાં સ્ત્રી તરીકે લખવું એ એક બહુ જ મોટી ઘટના છે। તો રિંકુબેન, તમારું એસ લાઈવ ચેનલમાં સ્વાગત છે। ધન્યવાદ રિંકુબેન। અમને જણાવશો, અમારા દર્શક મિત્રોને જણાવશો કે આપ જે વિસ્તારમાંથી આવો છો ત્યાં લખવું એ બહુ મોટી વાત, એમાં સ્ત્રી સર્જક તરીકે લખવું એ એ તો એક દુષ્કર પડકારજનક કામ છે, તો આ કઈ રીતે શક્ય બન્યું? એક તો હું દાહોદના આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને એ સમાજમાંથી જ બિલોંગ કરું છું, એટલે સ્વાભાવિક રીતે ત્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે જી, અને દીકરીઓ માટે તો કહું ને કે આમ જોવા જઈએ ને તો સાવ અંધારપટ જેવી અત્યારે પણ એવી સ્થિતિ છે જ, અને એ સમય દરમિયાન મારા મમ્મી પપ્પા બંને શિક્ષક છે, એટલે અમને જે શિક્ષણનું વાતાવરણ એમને ઉપલબ્ધ કરાવ્યું જી, અને એના થ્રુ મને લખવાની પ્રેરણા મળી, અને એમ કહી શકાય કે જ્યારે ગઝલ મારા મારામાં પ્રગટી ત્યારે ખરેખર એક નવો અવતાર મળ્યો એવું હું માનું છું। તો ગઝલ પ્રગટી અને એ નવો અવતાર મળ્યો, તો આ નવો અવતાર જે છે તો ગઝલ તરફ તમને દોરી જનાર એવું કયું વાતાવરણ અથવા તો કયા વ્યક્તિ અથવા કયા પુસ્તકો છે? સુરતમાં મારી જોબ ચાલુ હતી અને હું તાપી કિનારે બેઠી હતી, ઉત્તરાયણનો આગલો દિવસ, અને ત્યારે પપ્પાની બહુ યાદ આવતી હતી, એટલે મારી પ્રથમ રચના જે છે એ પપ્પાને લઈને હતી કે એના એક શબ્દો છે, એને કંઈ આમ કોઈ સાહિત્યના કોઈ સ્વરૂપમાં ઢાળી નહીં શકાય, પણ ઉર્મિઓના સ્વરૂપમાં જરૂરથી ઢાળી શકાય કે હથેળીમાં મારી આખું જગ રાખી દીધું, હથેળીમાં મારી આખું જગ રાખી દીધું, પપ્પા તમે તો ધરતી પર મને સ્વર્ગ આપી દીધું, પપ્પા તમે તો ધરતી પર મને સ્વર્ગ આપી દીધું, પપ્પા મને ધરતી પર સ્વર્ગ આપી દીધું। અને ખરેખર આ ધરતી પરના માતા પિતા હોય તો એ માતા પિતા છે। હવે માતા પિતા એ આપણા સર્જક છે, પણ આપણે કોઈકના સર્જક હોઈએ, એટલે આપણી રચના જેના આપણી રચના જ્યારે પ્રસ્તુત થાય એની વાહવાહી મળે ત્યારે એ કેવી અનુભૂતિ થાય? તમારો કાવ્ય સંગ્રહ હમણાં ખૂબ સરસ રીતે એનું વિમોચન થયું, બહુ જ બધા વિવેચકોએ પણ એમના વિશે લખ્યું અને ગુજરાતી ભાષામાં એક સરસ આવકાર મળ્યો, તો આવા સમયે કેવી લાગણી? ખાસ તો સર, મમ્મી પપ્પાને આજ સુધી ક્યારે સ્ટેજ પર મંચ પર સન્માન જ નહોતું મળ્યું જી, અને જ્યારે મારા વિમોચન કાવ્ય સંગ્રહનું વિમોચન થયું જ્યારે ત્યારે મમ્મી પપ્પાનું જે સન્માન થયું ને મમ્મીની આંખમાં જે હર્ષના આંસુ હતા એ પણ મારા જીવનની કદાચ કહું કે સૌથી યાદગાર પળ, અને કદાચ કંઈક આપવાનું અને મમ્મી પપ્પા માટે થોડુંક કંઈક કરવાનું જે ગૌરવ તે સમયે થયું એ ખૂબ મારા માટે કહું ને કે જીવનની અમૂલ્ય પળ છે એમ કહી શકાય। ક્યાં વાત હોય, વાત સાચી છે, જીવનની અમૂલ્ય પળ એ માતા પિતાનું સન્માન છે, અને સર્જકની કૃતિનું સન્માન એ પણ એક અમૂલ્ય જીવનની ક્ષણ છે। બિલકુલ સર। રિંકુબેન, તમે શિક્ષણ સાથે જોડાયેલા છો અને તમને એવોર્ડ્સ પણ મળ્યા છે, તો અમારા દર્શક મિત્રોને વાત કરો આપના એ સન્માનના સંદર્ભે। આમ તો 2015માં મેં જોબ જોઈન કરી
અને 2017માં મને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો. ક્યા બાત. અને બેસ્ટ ટીચરનો એવોર્ડ અચલા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી મળ્યો. આમ તો ક્રાઇટેરિયા હોય છે કે 15 વર્ષની જે શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય શિક્ષક તરીકેનો એમને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળતો હોય, પણ મને માત્ર 2.5 વર્ષનો આ જ બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો. ક્યા બાત. એ જ એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય. સાથોસાથ બાળકોનો જે સ્નેહ મળ્યો, રાજ્યકક્ષાએ મને એક પાત્રી અભિનયમાં દ્વિતીય સ્થાન મળ્યું, સાથોસાથ ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઉત્કૃષ્ટ એવોર્ડ મળ્યો, પંચમહાલ જિલ્લા પ્રશાસન તરફથી સતત 3 વર્ષ સુધી વિશિષ્ટ મહિલાનું સન્માન મળ્યું. અને સાથોસાથ એક સપનું હતું મમ્મીનું, મારા જન્મ સમયનું, કે મારું નામ કઈ રીતે પાડ્યું મમ્મીએ, કે એક છોકરીનું નામ છાપવામાં આવ્યું હતું જેનું નામ રિંકુ હતું, અને મમ્મીને એવું હતું કે મારી દીકરીનું નામ પણ છાપવામાં આવે. અને 8 માર્ચ 2018ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મારી પ્રવૃત્તિઓ બદલ એક વિશેષ લેખ પ્રકાશિત કર્યો વિશેષ મહિલા તરીકે. એ બહુ જ ગૌરવની વાત છે મારા માટે. ક્યાં વાત. તો તમારી આ સિદ્ધિની યાદી બહુ જ લાંબી છે. પણ રિંકુબેન, શિક્ષણમાં 15 વર્ષનો અનુભવ હોય એને જે એવોર્ડ મળતો હોય એના બદલે તમારી જે માત્ર 2.5 વર્ષની પ્રતિભા સંપન્ન કારકિર્દીને કારણે આ એવોર્ડ્સના તમે હકદાર છો. અને આમે એક સર્જક કોઈક ફિલ્ડમાં જાય ત્યારે હંમેશા કંઈક નોખું અનોખું કરતો હોય છે, કારણ કે અંદર સર્જનની પૂર્વ શરત એ છે કે સંવેદના હોવી જોઈએ અને સર્જકમાં હોય છે. અને સર્જકની બીજી પૂર્વ શરત એ છે કે તમે નિસ્બત, જે નરસિંહ એ હાથમાં મશાલ જાલીતી અને હાથ આખો બળી ગયો એ તન્મયતા, એ સર્જનમાં તો જ આવે જો સાચો સર્જક હોય. અને એ સર્જકે મેં હંમેશા જોયું છે કે જે ફિલ્ડમાં જાય ત્યાં પણ એની તન્મયતા, એ એકાકાર અવસ્થા હંમેશા જોઈ છે. તો આજના શિક્ષણના સંદર્ભે આપ શું માનો છો, અથવા તો તમને એવા કોઈ અનુભવ, સુખદ અનુભવ શિક્ષણમાંથી મળ્યા હોય? સર, ડેડિકેશન બાળકોનું એટલું બધું છે શિક્ષક માટે. એક સમય એવો હતો કે વારંવાર બાળકોને બોલાવીને ભણાવવા પડતા હતા. અત્યારે એવું છે કે મારી શાળાની જ્યારે હું વાત કરું છું, બાળકો એટલા ડેડિકેશન સાથે આવે છે, અને હું જસ્ટ શાળાના ગેટમાં એન્ટર થાઉં ને તો મારી મેઇન ઓફિસ પર સહી કરતાં કરતાં મારે 15 મિનિટ થઈ જાય, કારણ કે બાળકો એ રીતે રોકીને એટલો બધો સ્નેહ વરસાવે છે મારા પર, ચરણ સ્પર્શ કરવા આવે છે. અને મારા એક શબ્દથી, મારા કહેવાથી એમણે ઘણા બધા બાળકોએ વ્યસન છોડ્યું છે, અને સાથોસાથ પોતાના વાલીને ચિઠ્ઠી લખી છે કે તમે પણ વ્યસન છોડો. જાતીય શિક્ષણ માટેના પણ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. કવિ સંમેલનો છે, મારી શાળામાં પણ યોજાયા છે, અને આદરણીય કુમાર જૈમિની શાસ્ત્રી સાહેબે પણ ત્યાં આવી અને બાળકોને છંદ ને બધું શીખવાડ્યું છે. એટલે બાળકો આમ આખા તાલુકામાં અને જિલ્લામાં નામ રોશન કરી રહ્યા છે એમ કહેતો ચાલે. વેરી ગુડ. તો આ પણ એક સર્જકનું એક્સટેન્શન છે કે તમારી પ્રતિભા બીજા સુધી પહોંચે. એટલે બાળકને ઇનામ મળે છે, તમારા વિદ્યાર્થીને ઇનામ મળે છે, ત્યારે તમને જ ઇનામ મળતું હોય છે શિક્ષક માટે. તો રિંકુબેન, તમે રંગભૂમિ સાથે પણ જોડાયા છો. જી જી. અને એક પાત્રી અભિનય તમારા ખૂબ વખણાયા છે અને પોંખાયા પણ છે, એને ઇનામ પણ મળ્યા છે. તો જીવન અને રંગભૂમિ, અથવા તો શિક્ષણ અને રંગભૂમિ, બાળકોમાં આ સ્ટેજ પરફોર્મન્સ એ શું ઉપકારકતા લાવી શકે છે? જીવનના કોઈ પણ સમયમાં અને કોઈ પણ અનુભવમાંથી પસાર થઈએ છે ને તો જાણે એક રંગભૂમિનું એક પાત્ર જાણે ભજવતા હોઈએ ને, એવી લાગણી તો બધાને થાય જ છે. કેમ કે જીવન જ, કોઈકે કહ્યું છે ને કે જીવન એક રંગમંચ છે, અને રંગમંચ પર જ્યારે તમે તમારી ભૂમિકા અદા કરતા હો અને પોતાના જીવનમાં અદા કરતા હો, એમાં થોડી વધારે ફેર નથી હોતો. તમે કઈ રીતે લડીને એમાંથી પસાર થાઓ છો, સમય ગમે તેવો હોય, સારો હોય કે ખરાબ હોય, પણ સમ્યક રીતે કઈ રીતે પસાર થાઓ છો, એ કલા જીવવાની આપણને બધાને આવડવી જોઈએ, એ જરૂરી છે. ક્યાં વાત. તો કલા આવડવી જોઈએ, સંગીત, સાહિત્ય એ બધા કલા સાથે જોડાયેલા છો, પણ બીજી એવી કઈ કલા છે? સાહિત્ય તો ઓફકોર્સ એની સાથે તમે જોડાયેલા છો એટલે ઊંડી નિસ્બત તમારી હોય છે, બીજી કઈ કઈ કલા છે જે તમને આકર્ષે છે, તમને ગમે છે? મને સંગીત વધારે ગમે છે. વાયોલિન શીખવું છે મારે. થોડી વાર શીખવાની શરૂઆત કરી હતી, વચ્ચે એક એક્ઝામ્સનો સમય આવ્યો એટલે થોડી વાર મુકાઈ ગયું છે, પણ ફરીથી હું એને મારી સાથે રાખવા માંગીશ, અને વાયોલિન વગાડતા બહુ સરસ રીતે શીખવું છે મારે, અને એમાં બહુ આગળ જવું છે. ક્યાં બાત. તો સંગીત એ તો યુનિવર્સલ લેંગ્વેજ છે, એટલે તો સાહિત્ય, સંગીત, નાટક, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન એની કલાને બહાર લાવવું અને એ અંતરિયાળ વિસ્તારમાં અપડાઉન કરવું,
આટલી બધી પ્રવૃત્તિ કઈ રીતે સમયનું મેનેજમેન્ટ તમે કરો છો? સવારે 8 વાગે ઘરેથી નીકળું છું અને સાંજે 8 વાગે ઘરે પહોંચું છું. ઘરના કામો તો હોય જ, પણ મેં એક જગ્યાએ લખ્યું છે સોશિયલ મીડિયા પર, મારા ફેસબુક અકાઉન્ટ પર, કે જાગરણ મારા ઘરનું પણ મારા ઘરનું સભ્ય છે. એટલે રાતનો જે સમય હોય છે એમાં જ રાતે 2-3 વાગ્યા સુધી જાગવાનું હોય છે. ઊંઘ બહુ ઓછી મળે છે, પણ મજા આવે છે. હવે તો એક સર્જન પ્રક્રિયા જે રાતનો સમય મળે છે એમાં જ થઈ શકે છે, કેમ કે દિવસનો સમય તો બધા સાથે વ્યસ્ત રહેવાય છે. તો આમે એ વ્યસ્તતાની જે નિરાત હોય છે ને, એના જેવી કોઈ સુખદ ક્ષણ હોતી નથી. આપની સાથે સહમત છું સર, બિલકુલ. તો રિંકુબેન, તમને ગમતી કોઈ રચના? બિલકુલ, તમારી પોતાની? મારી પોતાની, બિલકુલ સર. કે ખૂબ જાકારો મને દીધો બધાએ તે છતાં, ખૂબ જાકારો મને દીધો બધાએ તે છતાં, ઉમ્રભર ઊભી રહી કે કોઈ પોકારે મને. ક્યા બાત. ઉમ્રભર ઊભી રહી કે કોઈ પોકારે મને, હું રહું મારે જ હસ્તક, હું જ મારી નિયતિ. વાહ વાહ. હું રહું મારે જ હસ્તક, હું જ મારી નિયતિ, માત્ર ગંજી પાની રાણી કોઈ ના ધારે મને. ક્યા બાત. માત્ર ગંજી પાની રાણી કોઈ ના ધારે મને. આ બે શેર. બહોત અચ્છા. તો જાકારાની વાત કરી તમે, તો સાહિત્ય, માત્ર સાહિત્ય શું કામ, દરેક ફિલ્ડમાં કેટલાક ચોક્કસ પ્રકારના રમ્ય વાડાઓ હોય છે. બિલકુલ. અને જ્યારે તમને અપેક્ષા મુજબનું પુરસ્કાર કે માન અકરામ કે પછી તમારી કૃતિને ન પહોંચાય ત્યારે તમને કેવી અનુભૂતિ થઈ છે, અથવા તો એવા કોઈ કઈ અનુભવ થયા હોય તો? સર, વરસાદનો માહોલ છે એટલે કે ઉદાહરણ ટાકીશ કે જ્યારે ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો મારો, ત્યારે કોકને લાગ્યું કે કેટલું સરસ ચોમાસું આવ્યું, કેટલો સરસ વરસાદ આવ્યો, અને કોકના માથે વીજળી પડી. ક્યા બાત. વાહ. એટલે આમ જોવા જઈએ તો સર, નેગેટિવ છે અને પોઝિટિવ પણ છે, પણ પોઝિટિવ જેટલું ધ્યાને લઈશું ને તો એમ કહેવા જઈએ ને તો જીવવાની મજા આવશે, સર્જન પ્રક્રિયાની મજા આવશે. ટીકાઓ છે, પણ ટીકાઓને જેટલી જરૂર પૂરતી ધ્યાનમાં લેવામાં આવે, જે ટીકાઓ છે એ પોતાના વ્યક્તિત્વને થોડું નિખારી દે, પછી એને વધારે લઈને બર્ડર લઈને ફરશું તો સર જીવવું તો મુશ્કેલ પડશે, અને સર્જન પ્રક્રિયા પર પણ એની અસર તો પડવાની જ છે. અને આ સર્જકથી મોટો કોઈ પોઝિટિવિટી કોઈનામાં હોતી નથી. અને સૈફ સાહેબનું અદ્ભુત શેર છે, મેં લખેલા લઈ ગયા, એણે લખેલા દઈ ગયા, છે હજુ સંબંધ કે પત્ર બદલાવી ગયા. વાહ વાહ. પત્ર બદલાવી ગયામાં પણ એ એ એ એ પોઝિટિવિટી કવિની દેખાય છે. બિલકુલ બિલકુલ. અને આમે સર્જકનું કામ એનામાંથી વીજળી પડે તો એ વીજળીના ચમકારે મોતીડા પરવી અને એ પોતાની નવી સર્જન તરફ, નવા સર્જન તરફ ગતિ કરે છે. રિંકુબેન, હવે વાત સાહિત્યની. કવિતાનો તમારો પ્રથમ અને પ્રખર પ્રેમ રહ્યો છે. બિલકુલ. તો તમારી કવિતા તો ઉત્તમ છે જ, પણ તમારા સિવાય ગુજરાતી ભાષાના કોણ કવિ કે કવયિત્રીઓ છે જે તમને ગમે છે? પ્રથમ તો સર કવયિત્રીઓની વાત કરું તો મીરાબાઈ છે જ, અને સાથોસાથ રક્ષાબેન શુક્લા કે જેમનો ગીત સંગ્રહ હમણાં જ પ્રકાશિત થયો છે અને આગળ પણ એમને ગીત ક્ષેત્રે બહુ સારું કામ કર્યું છે, એ મારા માટે ખૂબ જ આદરણીય રહ્યા છે. એમની પાસેથી ઘણી પ્રેરણા મળી છે. લતાબેન હિરાણી છે જે સતત આ ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા છે. લક્ષ્મીબેન ડોબરિયા છે, ઉષાબેન ઉપાધ્યાયને પણ એમના વિવેચનને અને એમના જે ગ્રંથો એમણે આપ્યા છે એમને પણ ક્યારેય ના ભૂલાય. સાથોસાથ ઘણી એવી કવિયત્રીઓ છે જેમની પાસેથી શીખવા મળ્યું છે. અને જ્યારે કવિઓની હું વાત કરું ત્યારે મરી સાહેબ પહેલેથી જ ખૂબ જ ગમતા શાયર મારા, એમ કહી શકાય. સાથોસાથ મારા ગુરુ ડૉક્ટર કુમાર જેમિની શાસ્ત્રી સાહેબ, અને સાથોસાથ જેમની સાથે અત્યારે હું ઉપસ્થિત છું એવા આપ, આપને પણ ઘણી બધી વાર સાંભળી અને ઘણી બધી પ્રેરણાઓ લીધી છે. એટલે આમ તો લાંબી બહુ યાદી બહુ લાંબી છે, પણ આ ઘણા ઘણા ગણ્યા ગાંઠ્યા નામ જે છે. બિલકુલ. હવે આપણે પદ્યમાંથી ગદ્ય તરફ વળીએ. જી સર. તમને ગદ્ય કૃતિઓ, કઈ વાર્તા નવલકથા સ્પર્શી ગઈ હોય અને તમને એ કોઈ આહલાદક અનુભવ એવો થયો હોય? સર, 9મા ધોરણમાં હતી જ્યારે જીગર અને અમી ચિમીનાલ શાહની વાંચી હતી. તે સમયે ખબર પડી કે સાહિત્ય આટલી ટોચ પર પહોંચી ગયું છે અને એ
એ જે એક કહેવાય ને કે કેફ હતો એ જે વાંચ્યા બાદનો, તો એ કેટલા દિવસો સુધી સપનાઓમાં રહીને એમ કહીએ તો ચાલે. પછી છે ઝવેરચંદ મેઘાણી જી, જેમની સૌરાષ્ટ્રની રસધાર વાંચી અને એમ લાગે ને કે જાણે એક એક પાત્રને હું જીવતી હોઉં જી, એવું મને વારંવાર ગદ્યમાં ફીલ થયું છે. તો જે તમે સાહિત્યની વાત કરીએ તો લગભગ વાંચી એટલે લોહી પાંચમા ગેરમાં દોડવા માંડે એવી અદ્ભુત આપણી ભાષાની કૃતિઓ છે. રિંકુબેન, હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું કે તમે બધા સાહિત્યનો અભ્યાસ કર્યો છે, પણ ગઝલ તમને વિશેષ ગમે છે અથવા તો તમારા મિજાજને વધારે માફક આવે છે, તો શું એ ગઝલમાં શું છે એવું કે તમને આટલું બધું આકર્ષણ છે? મને સર ગઝલની જે ચોટ છે ને, શેરમાં આવતી જે ચોટ, એ ખૂબ જ ગમે છે. અને સાથોસાથ મને એવું લાગે છે કે હું ગઝલમાં સારી રીતે વ્યક્ત થાઉં છું. મારી જે ભડાશ હોય છે, મારી હતાશા હોય છે, જે મારી ખુશી હોય છે, એ બધું સારી રીતે વ્યક્ત થઈ શકે છે. અને હું એમ કહું છું ગઝલ મારા માટે મારો અરીસો છે. ક્યા બાત, વાહ. તો ગઝલ મારો અરીસો છે અને એમાં સારી રીતે વ્યક્ત થઈ શકું છું, તમે એવું કહ્યું. પણ એવું ક્યારેય બન્યું છે કે વ્યક્ત થવું હોય, મનમાં બધું સ્પષ્ટ છે પણ કાગળ સુધી આવતા એ અંતર છે એ 1.5 મીટરનું, એ પૂરું થયું જ ન હોય અને સતત મથામણ થઈ હોય? સર ઘણી બધી વાર, આવું ઘણી બધી વાર થાય છે કે અત્યારે પણ આ ફેઝમાં હું થી ગુજરી રહી છું કે એવું થાય છે ક્યારેક ક્યારેક કે હું જે લખવા માંગુ છું એ લખી નથી શકાતું. શબ્દો હોય છે પણ કલમ દ્વારા એ પ્રગટ નથી થઈ શકતા. અને ક્યારેક એવું થાય છે કે એક ગઝલને લઈને મહિનાઓ ને મહિનાઓ નીકળી જાય છે, પણ એ જે લાગણી છે જે સચોટ રીતે જે વ્યક્ત થવી જોઈએ એ નથી થઈ શકતી. તો તમે જે વિસ્તારમાંથી આવો છો જી, અને ત્યાંની જે પરિસ્થિતિ છે ખાસ કરીને બહેનોની, તો એના સંદર્ભે શું બહેનોને કહેશો અથવા તો એના માટે શું થવું જોઈએ ભવિષ્યમાં? ખાસ વાત એ કહેવી છે મારે કે બહેનોની સ્થિતિ ત્યાં એટલી બધી ખરાબ છે. આમ તો છે શિક્ષણનું પ્રમાણ થોડુંક વધ્યું છે જી, પણ કહેવાય ને કે પાંખ હજી ફૂટે અને પછી પાંજરામાં પૂરી દેવામાં આવે ને એવી સ્થિતિ છે. હું ખૂબ જ નસીબદાર માનું છું મારી જાતને કે મારા મમ્મી પપ્પાએ મને પાંજરામાં પૂરવાને બદલે આખે આખું આકાશ આપી દીધું. ક્યા બાત. હું સ્ત્રીઓ માટે ખાસ એ કહીશ કે હવે તો બધા દરવાજા તમારા માટે ખુલી ગયા છે એમ કહી શકાય, પણ જરૂર છે થોડા શિક્ષણની. જો તમે શિક્ષણ મેળવશો અને તમારી દીકરીઓને પણ શિક્ષણ અપાવશો ને, તો એ તમને એ ટોચ પર લઈ જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અને હું મારા પર્સનલ અનુભવની વાત કરું જ્યારે, તો બહુ નાનું ઘર મારું અને છાણા વીણવાથી લઈ અને લાકડા વીણવાથી લઈને બધા જ કામો કર્યા છે ઘરે. આજે પણ ઘરમાં કામવાળી નથી આવતી, પણ એમ કહી શકાય ને કે શિક્ષણ જે છે એ અમને, અમે 6 બહેનો છીએ ઘરમાં, એ 6 ને મારા પેરેન્ટ્સે જે શિક્ષણ અપાવ્યું એનાથી જે ગવર્મેન્ટ જોબ તો સર એક ગૌણ બાબત છે મળી, એ પણ જે માન સન્માન અને ખરેખર સ્ત્રીઓ જે માનની હકદાર હતી અને જે મળ્યું છે એ બહુ ગૌરવની વાત છે. તો એ ગૌરવ સાથે તમે ગઝલને જોડી છે. ગુજરાતી પરંપરા, જે સંચાલનની પરંપરા છે, એ સાહેબથી શરૂ કરીને મેહુલ સુરેન ઠાકર મેહુલ સુધી પહોંચીને તુષાર શુક્લ અંકિત ત્રિવેદીથી માંડીને ડૉક્ટર કુમાર જૈમિની શાસ્ત્રી અને ઘણી લાંબી યાદી થઈ શકે. સ્ત્રી સંચાલકો બહુ ઓછા છે, તમે પણ સર સંચાલન કરો છો, તો સંચાલન કરવાની ક્ષણે અથવા તો એ કરવા માટેની કેવી કેવી પૂર્વશરત તૈયારીઓ હોવી જોઈએ? સર પહેલા તો તમે સ્ટ્રેસ મેનેજ કરતા તમને આવડવું જોઈએ. બીજી વાત એ છે કે તમે તમારા ઇમોશન્સને મેનેજ કરી શકો. જે લાગણીઓનું મેનેજમેન્ટ છે ને, આ સંચાલનમાં ખૂબ જરૂરી છે, કેમ કે સંચાલન હંમેશા સંયત રીતે થવું જોઈએ એવી અપેક્ષા શ્રોતાઓ પણ રાખતા હોય છે અને માહોલને તમે સમજી શકો. મારા ભાગે સર ઘણી બધી વાર એવું થાય છે કે સંચાલન જે દિવસે કરવાનું હોય એની આગલી રાત્રે મને ઊંઘ જ નથી આવતી હોતી, કારણ કે હું જાતે 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 ઘણી બધી વાર બોલતી હોઉં છું કે કાલે કેવી પરિસ્થિતિ ઊભી થવાની છે, કાલે હું શું કરવાની છું જઈને. અને અચાનક સંચાલક ના માથે એવી જવાબદારી આવી પડે કે અચાનક માહોલ બગડ્યો હોય અને એ સંભાળવાની જવાબદારી જ્યારે માથે આવે ત્યારે તમારે થોડું વધારે પડતી વલણ છે ને એ સ્ટ્રોંગ રાખવું પડે એવું મને લાગે છે. તમે બહુ સરસ વાત કરી કે ટેન્શન, જે માણસ એમ કે મને ટેન્શન નથી હું બોલી નાખીશ, તો એની પડતીની નિશાની છે. હંમેશા ટેન્શન એ તમને સજ્જતા તરફ દોરી જાય છે, એટલે એ સજ્જતા હંમેશા સંચાલન માટેની બહુ જ અગત્યની ક્ષણ હોય છે. તો વાચન પણ બહુ જ જરૂરી છે,
તમારું એ જ્ઞાન પણ એમાં હોવું જોઈએ. અને એક મોટો ફાયદો એ થાય છે સંચાલનનો કે તમે જુદા જુદા પ્રકારના કાર્યક્રમોનું કમ્પેરિંગ કરવાનું થાય ત્યારે જુદા જુદા વિષયોનો અભ્યાસ કરવાનો તમને ફાયદો તમને મળે છે. અને એ રીતે બહુ જ સૂક્ષ્મ રીતે તમારામાં જ્ઞાન સંચિત થતું જાય છે અને તમે સફળ થતા જાઓ છો. પણ સાહિત્યમાં ઉલટું છે, તમે જેટલા ખાલી થાવ કવિતામાં એટલું તમે વધારે દમદાર વધારે લખી શકો. તો રિંકુબેન, અગેઇન પાછા આપણે નોવેલ તરફ જઈએ, એટલે કવિતા તરફ જઈએ. એવી કોઈ કવિતા કે જે તમને એમ લાગે કે એ તમે લખી છે અને હું સાવ હળવી ફૂલ થઈ ગઈ છું, મારું બધું જ ટેન્શન એ આ કોરા કાગળમાં ઠલવાઈ ગયું છે. બિલકુલ શેર કરીશ સર. જી, કે દોસ્તો પણ જોઈએ ને દુશ્મનો પણ જોઈએ, દોસ્તો પણ જોઈએ ને દુશ્મનો પણ જોઈએ, આપણી સાથે કે સામે એક બે જણ જોઈએ. ક્યા બાત, આપણી સાથે કે સામે એક બે જણ જોઈએ. મેં સહારો માંગવાને હાથ લંબાવ્યો હતો, મેં સહારો માંગવાને હાથ લંબાવ્યો હતો, એમ વર્તે છે જગત જાણે શિખામણ જોઈએ, એમ વર્તે છે જગત જાણે શિખામણ જોઈએ. ને આંસુઓ સાથે સતત દ્રશ્યો કરે છે આવજા, આંસુઓ સાથે સતત દ્રશ્યો કરે છે આવજા, આ કયામત રોકવા કાબેલ પાપણ જોઈએ, આ કયામત રોકવા કાબેલ પાપણ જોઈએ. ને કાળ પણ સમજે જુદાઈને મિલનના ફરકને, કાળ પણ સમજે જુદાઈને મિલનના ફરકને, ભીતરે પડખું ફરીને જાગતી ક્ષણ જોઈએ, ભીતરે પડખું ફરીને જાગતી ક્ષણ જોઈએ. ને એ ઉઘાડા થાય તો મારા સ્વજનનું શું થશે, એ ઉઘાડા થાય તો મારા સ્વજનનું શું થશે, સૌ જખમને ઢાંકવા એકાદ પહેરણ જોઈએ, સૌ જખમને ઢાંકવા એકાદ પહેરણ જોઈએ, દોસ્તો પણ જોઈએ ને દુશ્મનો પણ જોઈએ, આપણી સાથે કે સામે એક બે જણ જોઈએ. ક્યા બાત હૈ, તો એક બે જણ જોઈએ બહુ સુંદર રચના છે. અને જે રદીફ છે જોઈએ એને તમે નક્ષિક નિભાવ્યું છે અને દરેકની જરૂર પડતી હોય છે. આપણી જે પરંપરા છે એમાં તો એવું કહેવાયું છે કે શેરીની ધૂળનો પણ આપણને ખપ પડતો હોય છે. એટલે કોઈ એવું માને કે હું સર્વસ્વ છું, મારે કોઈની જરૂર નથી, ત્યારે એનાથી મોટું અજ્ઞાન કોઈ નથી. રિંકુબેન, આપણે સમાપન તરફ જઈએ છીએ. જી સર. તો છેલ્લી બે વાત તમને પૂછવી છે કે આ જે સાહિત્ય તરફ તમે જઈ રહ્યા છો અને તમે તમારી ગઝલમાં આમ દેખીતી રીતે કોઈ પ્રયોગ દેખાતા નથી પણ ઇનબિલ્ટ ઘણા બધા પ્રયોગો છે અને હું એને ઉત્તમ સાહિત્ય માનું છું. કારણ કે પ્રયોગ જે છે એ નષ્ટ થઈ જતા હોય છે સમયાંતરે, માત્ર એક ટૂલ્સ તરીકે રહેતા હોય છે, પણ આંતરિક જે સંવેદનાના પ્રયોગો એ ઘણા બધા દેખાય છે. તમે હવે પણ એક પ્રયોગ કરવા જઈ રહ્યા છો અથવા તો એક સરસ કામ કરવા જઈ રહ્યા છો, વર્ષા પર આખો સંગ્રહ તૈયાર કરી રહ્યા છો. જી સર. તો અમારા દર્શક મિત્રોને એ વાત શેર કરશો. વરસાદ તો કહેવાય ને કે દરેક વ્યક્તિના જીવનનો એક અતૂટ હિસ્સો. જી. અને વરસાદ, વરસાદ વિશે એટલું કહી શકાય કે હૃદય છે તો વરસાદ છે, હૃદય છે તો વરસાદ છે. અને એ માધ્યમ આંખો, લાગણીઓ છલકાતી હોય, એ પછી સુખના પ્રસંગો હોય કે દુઃખના પ્રસંગો હોય. હું એક મારી રચના વરસાદ વિશેની શેર કરવા માંગીશ. પ્લીઝ પ્લીઝ. કે આમ તો વરસાદના છાંટા ઘણા મોડા પડ્યા, આમ તો વરસાદના છાંટા ઘણા મોડા પડ્યા, માત્ર ઘટના થઈ ગયા એ આંગણા કોરા પડ્યા, માત્ર ઘટના થઈ ગયા એ આંગણા કોરા પડ્યા. ને અન્ય માફક ટોચ પર સહેલાઈથી પહોંચી શકત, અન્ય માફક ટોચ પર સહેલાઈથી પહોંચી શકત, પણ ગમાડ્યો માર્ગ મેં જેની ઉપર રોણા પડ્યા, પણ ગમાડ્યો માર્ગ મેં જેની ઉપર રોણા પડ્યા. ને હાથ કોઈએ ના પકડ્યો એનો ક્યાં અફસોસ છે, હાથ કોઈએ ના પકડ્યો એનો ક્યાં અફસોસ છે, રહી અધૂરી માનતા કાંડા ઉપર દોરા પડ્યા, રહી અધૂરી માનતા કાંડા ઉપર દોરા પડ્યા. ને જેમના મહેલો ચણાયા માત્ર મારા કારણે, વાહ વાહ વાહ, જેમના મહેલો ચણાયા માત્ર મારા
કારણે જોઈ મારી ઝૂંપડી એ ક્યાં કદી ભોટા પડ્યા. ક્યા બાત હૈ, જોઈ મારી ઝૂંપડી એ ક્યાં કદી ભોટા પડ્યા. વાહ. ને જોઈને વાતાવરણ લાગ્યું તું કોઈ આવશે. ઓ, જોઈને વાતાવરણ લાગ્યું તું કોઈ આવશે, એ નહીં તો આંસુ આવ્યા ક્યાં અમે ખોટા પડ્યા. હા હા હા, વાહ 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 વાહ. એ નહીં તો આંસુ આવ્યા ક્યાં અમે ખોટા પડ્યા. કે જોઈને વાતાવરણ લાગ્યું તું કોઈ આવશે, એ નહીં તો આંસુ આવ્યા ક્યાં અમે ખોટા પડ્યા. ને અંતિમ શેર છે ઇશાદ, કે કોઈ વેળા જિંદગીમાં રસની રેલમ છેલ રહી. કોઈ વેળા જિંદગીમાં રસની રેલમ છેલ રહી, એકલા પડતા ગયા ને આખરે મોળા પડ્યા. એકલા પડતા ગયા ને આખરે મોળા પડ્યા, આમ તો વરસાદના છાંટા ઘણા મોળા પડ્યા, માત્ર ઘટના થઈ ગયા એ આંગણા કોરા પડ્યા. બહુ અચ્છે, બહુ અચ્છે. એ નહીં તો આંસુ તો આવ્યા. એ એ વાત, એક અંગ્રેજ કવિએ તો કહ્યું છે કે તમારે કવિતા લખવી છે તો તમારા જખમો બતાવો. વાહ. તમારી પાસે પીડા હોય તો જ તમે સાહિત્ય સર્જી શકો, અને તો જ એ તમારી અભિવ્યક્તિને ધારદાર બનાવી શકો. રિંકુબેન, આજનો સમય જે છે એ સોશિયલ મીડિયાનો છે. બિલકુલ. અને આજે સોશિયલ મીડિયાની સાઇટ આપણે ખોલીએ એટલે 5 એકાઉન્ટમાંથી એક કવિ તમને મળી જાય. બિલકુલ સાચી વાત સર. તો દરેકને કવિ થવું છે, અને સારી વાત છે. સાહિત્ય તરફ આ રીતે પણ એને પોઝિટિવ સાઇડ પણ છે ને નેગેટિવ પણ સાઇડ છે. તો નવા સર્જકો આવી રહ્યા છે જે હજી એકદમ ફ્રેશ છે, તો એના માટે શું સંદેશ આપશો તમે સાહિત્યના કવિતાના પ્રવેશ માટે? હું નવોદિત કવિઓ માટે એટલું કહેવા માંગીશ કે આપ જો સારા વાચક બની શકશો ને તો જ સારા લેખક બની શકશો, સારા કવિ બની શકશો. તમારું વાંચન જેટલું ઓથેન્ટિક હશે એટલું જ તમારી રચનાઓ નિખરીને આવશે. સોશિયલ મીડિયા પર તમે જે વાંચો છો, નો ડાઉટ એ વાંચવું જ જોઈએ, એમાંથી કંઈક નવો આઈડિયા આપણને મળી જ જાય. પણ સાથોસાથ જે ભૂતકાળમાં જે કવિઓ થઈ ગયા છે, જેમનું નામ છે બહુ, ફોર એક્ઝામ્પલ મરી સાહેબ છે, શૂન્ય પાલનપુરી સાહેબ છે, ચિનુ મોદી સાહેબ છે, પછી આપણા જૂના જૂના ઘણા લેખકોના નામ જે એમ જાણે જ્યારે એમને વાંચીએ ને ત્યારે એક નવી ફ્રેશનેસ મળે આપણને. આદમ સાહેબ લખે છે કે તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, અહીં આંસુ ટીશ્યુથી લુછાય છે. વાહ વાહ. સાહેબ આ ગુજરેજી છે પણ કેટલી આપણે એમ અંદર પહોંચી જાય છે કે તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, અહીંયા આંસુ ટીશ્યુથી લુછાય છે, સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું, ગુજરાતીમાં આવજો કહેવાય છે. વાહ વાહ. તો આવજો કહીએ રિંકુબેન. એ પહેલાં તમારી આપણે રચનાથી શરૂઆત કરેલી, સમાપન પણ તમારી એક રચનાથી કરીએ. બિલકુલ સર. કે કુંવારા નયન કોઈ આંજે છે કાજળ, કુંવારા નયન કોઈ આંજે છે કાજળ, અરીસામાં આવીને ગરજે છે વાદળ. અરીસામાં આવીને ગરજે છે વાદળ. ને અહીં કલ્પનાઓનું ઘર તો મળે પણ, અહીં કલ્પનાઓનું ઘર તો મળે પણ, હકીકતમાં એના જ દ્વારે હો સાકળ. ક્યા બાત. હકીકતમાં એના જ દ્વારે હો સાકળ. ને ધરાના નયન સેજ ભીના થયા છે. ધરાના નયન સેજ ભીના થયા છે, જમાનો કહે છે કે પથરાયું ઝાકળ. ક્યા બાત હે. જમાનો કહે છે કે પથરાયું ઝાકળ. અને નીચોવાઈ જાતું હૃદય અક્ષરોમાં, નીચોવાઈ જાતું હૃદય અક્ષરોમાં, લખાતો નથી કઈ અમસ્તો જ કાગળ. લખાતો નથી કઈ અમસ્તો જ કાગળ. કાગળ ને થયો છે અકસ્માત મારી જ સાથે. થયો છે અકસ્માત મારી જ સાથે, દર્દ ને હતી ક્યાંક જવાની ઉતાવળ. દર્દ ને હતી ક્યાંક જવાની ઉતાવળ. થયો છે અકસ્માત મારી જ સાથે, દર્દ ને હતી ક્યાંક જવાની ઉતાવળ. કુંવારા નયન કોઈ આંજે છે કાજળ, અરીસામાં આવી ને ગરજે છે વાદળ. ક્યા બાત. બહુ અચ્છે. થયો છે અકસ્માત મારી જ સાથે. તો રિંકુબેન, આ અક્ષરનો અકસ્માત સૌને થતો રહે એવી આ એસ લાઈવ ચેનલ વતી હું લાગણી અને માગણી રજૂ કરું છું. દર્શક મિત્રો, એસ લાઈવ ચેનલ દ્વારા ગુજરાતી ભાષાના આશાસ્પદ સ્વર રિંકુ રાઠોડ સાથે મુલાકાત માણી આવજો.